હેલો ફ્રેન્ડ્સ, પ્રવીણ આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીએ છીએ ગુવાર ઢોકળીનું શાક. અને જો મિત્ર તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને હા મિત્રો, મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બનાવીએ ગુવાર ઢોકળીનું શાક. તો મિત્રો, ગુવાર ઢોકળીનું શાક બનાવવા માટે આ મેં એક કાથરોટ લીધેલી છે. કોઈ પણ મોટું વાસણ લઈ લેવાનું છે. અને મિત્રો, આપણે આજ ઢોકળી બનાવવાની ઝંઝટ વગર જ આપણે કોઈ પણ આપણે બાફવાની કે ઢોકળી પાડવાની કોઈ પણ ઝંઝટ નહીં, એવી રીતે આપણે ગુવાર ઢોકળીનું શાક બનાવીશું. તો આ એક મોટું વાસણ લીધેલું છે. એમાં આ મેં ચણાનો લોટ 1 કપ લીધેલો છે. અને એમાં 2 ચમચી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. આ મેં ચારીને 2 લીધેલા છે. ચણાના લોટને કોઈ પણ આઈટમ બનાવો તો તમારે ચારીને જ લેવાનો છે. તો આવી રીતે મિક્સ કરી દેવાનું છે. આપણે જેમ દાળ ઢોકળી બનાવીએ એમાં આપણે ઘઉંનો લોટ નાખીને બનાવીએ, એવી રીતે આપણે આ ઢોકળીનું શાક બનાવીશું. હવે મિત્રો, એમાં થોડી હળદર જવા દેશું. થોડી લાલ મરચું પાવડરને જવા દેશું. નાની 1/2 ચમચી ધાણા જીરું પાવડર જવા દેશું. અને મિત્ર, આ મેં 1 ચમચી ખાંડનો પાવડર લીધેલો છે, એને જવા દેશું. આખી ખાંડ નાખો તો પણ ચાલે. 1 ચમચી લીંબુના રસને જવા દેશું. આપણે મિત્ર આ ઢોકળી કંઈક અલગ રીતે બનાવીએ છીએ. અને હવે મિત્ર, આ 1/2 ચમચી નાની 1/2 ચમચી અજમા જવા દેશું. અને હાથેથી થોડા ક્રશ કરી લીધેલા છે, આવી રીતે હાથેથી મસળી અને એમાં જવા દીધેલા છે. અને થોડા લીલા ધાણા જવા દેશું. સ્વાદ પ્રમાણે નિમકને જવા દેશું. અને હવે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે આનો લોટ બાંધી લેશું. જેમ દાળ ઢોકળીનો આપણે લોટ બાંધીએ એવી રીતે આપણે આને લોટ બાંધવાનો છે. હવે મિત્રો, આપણે આમાં 1/2 ચમચી જેટલું તેલ નાખીશું મોણ માટે. હવે આવી રીતે થોડું પાણી નાખી અને બધું ભેગું કરી લેશું. પાણીની જરૂર પડે તો આપણે પાણી નાખીશું. હવે આમાં પાણીની જરૂર નહીં પડે એટલે હવે પાણી નથી નાખવાનું. અને આવી રીતે સરસ બધું ભેગું કરી લેવાનું છે. આપણે જેમ ઢોકળીનો લોટ બાંધીએ દાળ ઢોકળીનો, એવી રીતે આપણે આને ભેગું કરી લેશું. તો આવી રીતે સરસ બધું ભેગું થઈ ગયું છે. હવે મિત્રો, આપણે આને ડીશ ઢાંકી અને 10-10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો મિત્રો, હવે આપણે ઢોકળીના રેસ્ટ કરે છે લોટ ત્યાં સુધીમાં હવે આપણે આને ગુવારને વઘારી નાખીશું. તો એની પહેલાં આ મેં પહેલાં તેલ મૂકી દીધેલું છે. આ મેં 2 ચમચા જેટલું તેલ લીધેલું છે. મિત્રો, આપણે આ ગુવાર ઢોકળીના શાકમાં થોડુંક આગળ પડતું તેલ લેવાનું છે. તો હવે એમાં આપણે 1/2 ચમચી રાઈ જવા દેશું. રાઈ ફૂટી જાય એટલે આપણે 1/2 ચમચી આખું જીરું જવા દેશું. 2 ચૂટકી હિંગ જવા દેશું. અને મિત્રો, આ મેં 1 મીડિયમ ટમેટું સુધારેલું છે. આ ટમેટું આપણે એમાં જવા દેશું. એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ટમેટાને. આપણે થોડું આગળ પડતું આમાં તેલ લેવાનું છે. અને આપણા ઘરમાં વધારે તેલ ના ખાતા હોય તો તમે તેલ ઓછું પણ લઈ શકો છો. પણ આપણે ગુવાર ઢોકળીના શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે. અને મિત્રો, હું એકદમ સાદી રીતે આ શાક વઘારું છું. જેવી રીતે અમે ઘરે નોર્મલ જે બનાવીએ એવી રીતે જ હું બનાવું છું. હવે મિત્રો, એમાં આપણે હળદરને જવા દેશું. સ્વાદ પ્રમાણે નિમક જવા દેશું. એને પણ સારી રીતે મિક્સ થવા દેશું. થોડા ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી હવે આવી રીતે
થવા દેશું. તો મિત્રો ટમેટા સોફ્ટ થઈ ગયા છે. હવે મિત્રો આ મેં 200 ગ્રામ ગુવાર લીધેલો છે. આને મોટી સિંગ હોય તો આપણે 2 કટકા કરી નાખવાના, નાની હોય તો 1 ઉપરનો ખાલી ડીટીયાનો ભાગ જ કાઢવાનો છે. તો આવી રીતે મેં ગુવારને સુધારી લીધેલો હતો. હવે એમાં આપણે જવા દઈશું. ગુવારને પહેલેથી જ ધોઈ લીધેલો છે. આપણો આ ગુવાર એકદમ સરસ કૂણો કૂણો છે. તો આવી રીતે બધું મિક્સ કરી દઈશું. આવી રીતે મિત્રો શાક બનાવીને ખાશો તો 2 રોટલી ખાતા હશો તો 4 રોટલી ખાઈ જશો, એટલું મસ્ત આ શાક બને છે. અને એકદમ જલ્દીથી બની જાય છે. હવે મિત્રો આ લસણ અને લાલ મરચું પાવડરની પેસ્ટ બનાવેલી છે, એમાં મેં થોડું પાણી નાખી અને મિક્સ કરી લીધેલું છે. એને એમાં જવા દઈશું. અને ઉનાળો છે તો મને તો લસણ વગરનું ગુવાર ઢોકળીનું શાક ઓછું ભાવે એટલે મેં નાખેલું છે. ઉનાળામાં તમે ન નાખો તો પણ ચાલે, પણ આવી રીતે લસણનો આમાં બહુ સરસ ટેસ્ટ આવે છે. આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. એકદમ સાદી રીતે આપણે શાકને વઘારેલું છે અને આમાં ગરમ મસાલો પણ આપણે નથી નાખવાનો. તો મિત્રો હવે આપણે આમાં પાણીને નાખી દેશું. આ 1 કપ મેં પાણી નાખેલું છે. આ બીજો 1/2 કપ નાખેલું છે. પાણી થોડુંક આપણે વધારે નાખવાનું છે અથવા તો આપણો ગુવાર પાણીમાં ડૂબી જાય એટલું આપણે પાણી નાખવાનું છે. આપણે આમાં ઢોકળી નાખશું એટલે પાણીને શોષી લેશે, એટલે પાણીનું પ્રમાણ થોડુંક વધારે નાખવાનું છે. હવે મિત્રો આપણો આ ગુવાર એકદમ કૂણો છે એટલે આમાં 2 વિસળ કરવાની, નહીતર કૂણો ગુવાર થોડોક જાડો એવો હોય તો આપણે આમાં 3 વિસળ કરવાની છે. તો આપણે આમાં ઢાંકણ ઢાંકી અને 2 વિસળ કરી લેશું. આવી રીતે હવે 2 વિસળ કરી લેશું. હવે આપણે આ ઢોકળીના લોટે પણ સારો એવો રેસ્ટ લઈ લીધેલો છે. તો હવે આપણે આને પહેલાં લુવા કરી લેશું. આવી રીતે પહેલાં નાના લુવા કરી લેવાના છે. તો આવી રીતે પહેલાં લુવા કરી લેશું. આવી રીતે બધા લુવા કરી લેશું. મિત્રો આવી રીતે મેં લુવા કરી લીધેલા છે. હવે આપણે આની સરસ એકદમ આવી રીતે જેવી આપણે આવી રીતે ગોળ વાળવાની છે. થોડીક થિકનેસ આવી રાખવાની છે, નહીં જાડી કે નહીં પતલી. પતલી હશે તો શાકમાં મેશ થઈ જશે અને બધી આપણી ઢોકળી ઓગળી જશે એમાં શાકમાં. અને થોડીક જાડી હશે તો થોડીક કાચી રહી જશે. તો આપણે જેવી છાપડી વાળીએ એવી રીતે, છાપડી ઊંધી બનાવીએ ત્યારે છાપડી બનાવીએ એવી રીતે આનો શેપ આપી દેવાનો છે. તો આવી રીતે હવે આપણે બધી ઢોકળી બનાવી લેશું. આવી રીતે મેં બધી સરસ ઢોકળી બનાવી લીધેલી છે. તો હવે આપણે આને આપણા ગુવારના શાકમાં જવા દઈશું. મિત્રો 2 થી 3 વિસળ થઈ ગઈ છે અને મેં ગેસને બંધ કરી દીધેલો છે જેથી આપણે ઢાંકણ ખોલવામાં આસાની રહે. તો હવે આપણે આને પ્રેશર કાઢી લેશું.
તો મિત્રો આવી રીતે મેં પ્રેશરને કાઢી લીધેલું છે. હવે ઢાંકણ ખોલી લેશું. સરસ, એકદમ સરસ આપણો ગુવાર સેટ થઈ ગયો છે. આપણે જોઈ લેશું, એકદમ સરસ થઈ ગયો છે અને આપણે આમાં વઘારનું પ્રમાણ પણ સારું એવું છે. તો હવે મિત્ર ગેસને ચાલુ કરીશું. હવે મિત્ર આપણે આ ઢોકળીને એમાં જવા દઈશું. તો મિત્ર ઢોકળી બધી આમાં જવા દીધી છે અને હવે આપણે આ ઢાંકણને પેક નથી કરવાનું, આપણે આવી રીતે રાખી દેવાનું છે. એટલે આપણે આમાં સરસ ઢોકળી સેટ થઈ જાય. તો હવે આવી રીતે એકાદ બે મિનિટ માટે થવા દેશું. તો મિત્ર હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. મિત્ર એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે. આ ઢોકળી પણ સરસ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગઈ છે આપણી ઢોકળી અને ગુવાર સાથે સરસ સેટ થઈ ગઈ છે. અને મિત્રો જો તમારે આવી રીતે ગુવાર અને ઢોકળી બંનેને સાથે વઘારવા હોય તો તમારે ઢોકળીનું પ્રમાણ થોડુંક જાડું રાખવાનું, થોડીક મોટી રાખવાની, એટલે સરસ સેટ થઈ જાય. તો આવી રીતે સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે, મસ્ત અને સુગંધ પણ સરસ આવવા માંડી છે. ઢોકળી પણ સરસ થઈ ગઈ અને ગુવાર પણ સરસ, બંને સરસ સેટ થઈ ગયા છે. આપણે થોડું રસાવાળું શાક રાખવાનું છે. આપણે ઘણા લોકો આ ગુવાર ઢોકળીના શાકમાં રોટલો, બાજરાના રોટલો ખાતા હોય છે, એટલે આપણે થોડો રસાવાળું રાખવાનું છે. મારા ઘરે તો બધાને ખૂબ પ્રિય છે આ શાક. તો હવે આપણે આમાં ધાણા જીરાના પાવડરને જવા દઈશું. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર જવા દઈશું અને ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી થોડા લીલા ધાણા જવા દઈશું. તો મિત્રો તૈયાર છે આપણું આ ગુવાર ઢોકળીનું શાક. તો હવે આપણે આ કુકરને નીચે લઈ લેશું. તો મિત્રો આવી રીતે મેં એક આ બાઉલમાં શાકને કાઢી લીધેલું છે. તો મિત્રો કેવી લાગી આજે આ ગુવાર અને ઢોકળીના શાકની રેસીપી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.